ભરૂચ ખાતે ભાજપાનું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધ્યા હતા. ભરૂચના રાજપૂત છત્રાલી ખાતે ભરૂચ લોકસભા બેઠકનું ભાજપા દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આતંકવાદ સામે નરેન્દ્ર મોદી જ લડી શકે, બીજા કોઈની તાકાત નથી તેમ જણાવ્યું હતું. મુંબઈમાં બોમ્બ ધડાકા થયા, ક્યાંય કોઈ પ્રયત્ન નથી કર્યો, અને હવે જ્યારે પુલવામા જ્યારે ઘટના બની એ વખતે તમે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની વાત તો ઘેર રહી અને એના બદલે પુરાવા માંગો છો. છેલ્લે અમે સામ પિત્રાનું નિવેદન તમે જોયું હશે, એને એમ કહ્યું કોઈ હુમલાઓ તો થતા રહે, 44 જેટલા સૈનિકોના અવસાન થાય આતંકવાદી ઘટનામાં, અને તમે એમ કહો કે હુમલાઓ તો થતા રહે. એને એમ કહ્યું કે પાકિસ્તાન જવાબદાર નથી, દુનિયાના તમામ દેશો જ્યારે એમ કહેતા હોય કે પાકિસ્તાન જવાબદાર છે ને આ દેશનો કોંગ્રેસ વિપક્ષ એ એમ કે પાકિસ્તાન જવાબદાર નથી. તમે જોયું હશે કે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં આવ્યા પછી 8 કરોડથી વધુ શૌચાલય પરિવારના બનાવ્યા, 6 કરોડથી વધુ ગેસ આપવામાં આવ્યા મહિલાના નામે, એ તમે જોયું હશે. એક પછી એક યોજનાઓ આપણે કલ્યાણ મુદ્રા તરીકે તમે જોઈ હશે. આજે બહેનો અહીંયા બેઠી છે, ભારતીય જનતા પાર્ટીમાં સૌથી વિશેષ જો યોજના મહિલાઓની બની હોય તો ભાજપમાં બની છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 24-26 માર્ચ દરમિયાન વિજય સંકલ્પ સંમેલનના આયોજન દ્વારા ભાજપના કાર્યકરો સજ્જ થઈ વિજયનો સંકલ્પ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ગુજરાતની 26-26 બેઠકો પર વિજય સાથે લોકસભાની 350થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 24-25-26 ત્રણ દિવસ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક લોકસભા સીટની અંદર વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આગામી દિવસોની અંદર આવી રહેલી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ બની રહ્યો છે. હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે. કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને, લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે. આ સંકલ્પના આધારે અમે ચૂંટણી લડીશું. ગુજરાતની 26માંથી 26 સીટો ઉપર અમે વિજય મેળવીશું. એવી જ રીતે દેશની અંદર 350થી વધારે સીટો સાથે, સ્પષ્ટ બહુમતી સાથે ફરીને નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન કરીશું. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર ભારત બદલી રહ્યું છે, ભારત આગળ વધી રહ્યું છે, ભારત વિકસી રહ્યું છે. ભારતને ઓર વિકસાવવા માટે પુનઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કૃતસંકલ્પ છે. આ પ્રસંગે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી આવી છે એટલે જાત જાતની બધી વાતો કરશે, જાત જાતની જાહેરાતો કરશે. કીધું ને રાહુલ ગાંધીએ આવી જાહેરાત કરી, એવી રીતે કેટલી જાહેરાતો ખોટી ખોટી કરશે. બીટીપી વાળા બી જાહેરાતો કરશે, બીજા રાષ્ટ્રવાદી કોંગ્રેસ વાળા પણ, ને કેટલીક એવી પાર્ટીઓ સામે આવવાની છે ને જેને કોઈ જાણતા જ નથી, એવી પાર્ટીઓ સામે આવવાની છે. પણ એની ચિંતા કર્યા વગર આપણે કરેલા કામોના આધારે ને આપણા નેતૃત્વ કોણ છે એ ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં બૂથ લેવલ સુધી આપણે સૌ કાર્યકર્તા ભાઈ અને બહેનો કામ કરવાનું છે. ને ફરી પણ મારી વિનંતી છે કે ચૂંટણી એટલે સ્વભાવથી જીતાતી નથી, બૂથ લેવલ પર તમે કામ કરો અને ખોટી વાતો છે એ ખોટી વાતોને લોકો સમક્ષ વાત મૂકો ને લોકોને સમજાવો કે ભારતીય જનતા પાર્ટી શું છે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ શું છે. આ વાત તમારા પર આધાર રાખીએ છે અને ફરી પણ હું વિશ્વાસ મૂકું છું કે ભારતીય જનતા પાર્ટીએ મને જે 6ઠી વખત ઉમેદવારી કરાવી છે અને તમારા બધાના સાથ ને સહકારથી 6ઠી વખત પણ આ લોકસભામાં જીતવાનો છું અને આપણા આવનારા દિવસોના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ પ્રશ્નોને હું વાચા આપીશ, એ પ્રશ્નોને જ્યાં પણ રજૂઆત કરવાના હશે એ ત્યાં સાથે મળીને એ પ્રશ્નો ઉકેલીશું.